નમસ્કાર મિત્રો મા આશાપુરા ન્યૂઝ કચ્છ ટીવી અને વન ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મોરારી બાપુ એમનું નામ પડે એટલે લોકો એમનું સ્મરણ કરવા માંડી જાય આ ક્યાંક ને ક્યાંક લોકો એમને એક એવું પદ આપી દેતા હોય છે અને અમારા સમાજ માટે અને અમારી જે સાધુ સમાજ છે એના માટે તો આ બાપુ ગર્વ સમાન છે મિત્રો અને એમનો ચાહક વર્ગ છે એમના ભક્તો પણ છે ઘણા બધા અને ઘણી જગ્યાએ બાપુ સત્સંગ કરતા હોય કથા કરતા હોય પણ કહેવાય છે ને કે કથામાંથી જો પાંચ જણા પણ આ કથા શ્રવણનો લાભ લે અને એનાથી જો ફાયદો થાય તો બાપુને એની અતિ ખુશી થતી હોય બાકી તો મારી સાથે પ્રવીણભાઈ છે મારા કરતાં એમને વધારે એમનો અનુભવ છે અને એમના પરમ ભક્ત છે એટલે પહેલાં તો આપણે પ્રવીણભાઈ પાસે જાણશી કે એમનો બાપુ સાથે કેટલા સમયથી નાતો છે અને ખાસ કરીને બાપુથી એકદમ નજીક છે તો એમને મળશે કે બાપુની અંદર એવી કઈ કઈ શક્તિઓ છે કે જેથી તમે વાકેફ થયા છો કારણ કે આ મિત્રો અત્યારે કળિયુગ છે દુનિયા છે આવડી હાલે અને સવડી હાલે આના બે પ્રકાર હોય ક્યાંક લોકો શ્રદ્ધા હોય અને કહેવાય છે ને કે આપણામાં કે શ્રદ્ધા હોય એટલે પછી એની કાંઈ પુરાવા દેવાની જરૂર હોતી નથી આ દુનિયામાં બધા પ્રકારના લોકો હોય પરંતુ આપણા શાસ્ત્ર આપણા ધર્મ આપણી સંસ્કૃતિ આ બધી ટકાવી રાખવી એના માટે આ બધા આયોજનો થતા હોય છે પણ ઠીક છે જેને ન ગમતું હોય એને એનું મુબારક પણ આપણે પ્રવીણભાઈને મળશી કારણ કે પ્રવીણભાઈ આમ તો બહુ ઓછા હાઈલાઈટ થતા હોય છે એમને શોખ પણ નથી હોતો પણ એમના નજીકના એમના પરમ ભક્ત છે અને આજે મારે એમને ધોરાવીરા ખાતે મળવાનું થયું છે પ્રવીણભાઈ આપનું આ મહાસાપુરા ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે જય શિયા રામ જય રામ પ્રવીણભાઈ ખાસ કરીને હું પહેલાં તો આપને એ જાણવા આપણી પાસે માગીશ કે બાપુ સાથે આપનો ક્યારથી નાતો છે આમ તો એટી થ્રીમાં મુંબઈમાં ચોપાટી ઉપર કથા થયેલી ત્યારે હું બાપુ પાસે ગયેલો ત્યારથી એની કૃપાથી હું કથાશ્રવણનો લાભ મને મળે છે અને આ ધોળાવીરા ખાતે આ બાપુનો પોતાની મનોરસની કથા છે પોતાના મનોરસની કથા છે એટલે કલિયુગના જીવને વિશ્રામ મેળવવા માટે આ એનું કથા છે એ પરમ સ્થાન છે હા પ્રવીણભાઈ તમે એક બહુ સરસ વાત કરી કે કળિયુગમાં આ કથા પરમ સ્થાન હશે આ કથાનું ગ્રહ શ્રવણ કરવું પરંતુ તમારે કારણ કે ઘણા બધા એવા અનુભવો થયા હશે સમજા સાધુ જ્યારે બોલે ને કે જાસુ વચન રવિકાર સમજા એના એક વચન ઉપર સમજા એ ધારે ધારેને ભૂતકાળ અને ભવિષ્ય ઉપર એનું પૂરેપૂરું કંટ્રોલ હોય છે અને એવા મારા બાપુ છે એટલે એના વિશે તો હું શું કહી એક પામર જીવ છું અમારામાં એવી કોઈ શક્તિ નથી કે અમે કોઈ સત્યનારાયણની કથા પણ બેસાડી શકીએ આ કેવળ કેવળ અને કેવળ બાપુની કૃપા છે મારા સૌ મિત્રોને બહેનોને ભાઈઓને વધુને વધુ લોકો કથાશ્રવણનો લાભ લે પ્રભુ પ્રસાદ છે અહીંયા અને આપણે સાથે મળી અને એન્જોય કરીએ એ જ મારી તમને સૌને પ્રાર્થના છે જય શિયા રામ પ્રણામ મિત્રો ખૂબ સરસ વાત કરી કે સંતને સંતપણા નથી મફતમાં મળતા ક્યાંક ને ક્યાંક એના મૂલ ચૂકવવા પડતા એટલે મિત્રો આ સાધુતાના ગુણ છે સાધુ ઘણી બધી પ્રકારના હોય છે ક્યાંક સંન્યાસી હોય ક્યાંક સંસારી પણ હોય છે પણ મિત્રો એની અંદર જ્યારે એ સાધુતા આવી જાય એટલે સો ટકા સાધુનો હંમેશા એક મિત્રો નિયમ હોય છે હું કંઈ મારી જાત સાધુની છે એટલે વખાણ નથી કરતો પણ મિત્રો અમારા કરમ અને અમારો ધર્મ છે કે જ્યારે કોઈ પણ સમાજ ક્યાંક આવડે જા હોય તો અમારા 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 બ્લડમાં અને અમારા હૃદયમાં અમને એનું દુઃખ થતું હોય કે આ ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિને હાનિ પહોંચી રહી છે ક્યાંક ને ક્યાંક આની માટે આપણે ઉપયોગ થવો જોઈએ એટલે સાધુનો દીકરો હંમેશા ક્યાંક ને ક્યાંક એને રાહ ચિંતો એટલે અમારા માટે તો ગર્વ છે કે બાપુ ઘણી બધી કથાઓ કરી ચૂક્યા છે અને ઘણા બધા એમના સેવકો પણ છે કે આજે પણ એ કથાનું શ્રવણ કરીને કરે કે રામ મિત્રો કહેવામાં આવ્યું છે કે કળિયુગમાં ખાલી રામનું નામ લ્યો ને તો તમારા પાપોનો નાશ થઈ જાય આ એવી કથા થશે પણ હજી મારે એક પ્રવીણભાઈ સાથે વાત કરવી છે કે એક આ આપણા દેશની એક સંસ્કૃતિ અને હજારો વર્ષ પહેલાના અહીંયા અવશેષો છે અને ખડીર વિસ્તાર ધોળાવીરા હડપ્પન નગરી કારણ કે અત્યારે આપણા દેશના નકશા ઉપર મિત્રો આ ચિતરાયેલી જગ્યા છે અને આ જગ્યા ઉપર કથા થાય છે એટલો અમારે અહીંયા જો જે સરપંચ છે જીલુભા ધોળાવીરાના એમના માટે પણ મિત્રો કારણ કે એ પણ બહુ સંવેદનશીલ છે અને એમનો સ્વભાવ તો મિત્રો લગભગને બધાને ખબર હશે કારણ કે રોટલો અને ઓટલો એ જ એમની મહાનતા છે અહીંયા પછી કે પૈસાની કોઈ ઓલી વાત નથી થતી પણ એમને માણસ આવે ને એટલે મિત્રો એમને બહુ પ્રેમ આવે અને મને પ્રવીણભાઈએ પણ વાત કરી કે આ અહીંયા હજી કળિયુગનો પ્રવેશ નથી થયો એટલે ખરેખર આ ગર્વની વાત કહેવાય સંતનું અને ક્યારેક શક્તિનું અને ક્યારેક મહંતનું એ ત્યારે જ બિરુદ મળતું હોય કે એની અંદર કંઈક એવું હોય તો અને એવા ઘણા બધા આપને અનુભવ થયા હશે એના વિશે પણ અમને થોડુંક જણાવું બે વર્ષ પહેલાં અમારી કથા બામણા ઉમાશંકર જોશીના ગામમાં કથા હતી ત્યારે હું આઠથી દસ વખત ત્યાં જઈ આવેલો છેલ્લી વખત જ્યારે હું ત્યાં કથાના દરમિયાન બાપુ પાસે અમે મળવા ગયેલા ત્યારે બાપુને અમે રિક્વેસ્ટ કરેલી હું અને આરડી જોશી કે બાપુ ત્યાં બહુ જ મચ્છરો થઈ ગયા છે એક મોટો ડેમ છે ત્યાં અને પહેલે જ દિવસે સાંજની કથા છે બે ત્રણ કલ્ચરલ પ્રોગ્રામ છે તો એનામાં મચ્છરો બહુ છે અને સાંજનું ભોજન અમે કદાચ સ્થગિત રાખી દઈએ બાપુ કેમ કરીએ ત્યારે બાપુ એક સેકન્ડ માટે વિચારે છે અને કે છે એના આમ થોડો ધુમાડો તમે કરશો ને તો પછી વાંધો નહીં આવે અને અમારા માધ્યમથી હું આપને કહીશ કે અહીંયા ઘણી બધી એવી જગ્યા છે સફેદ રણ છે પછી હડપ્પન નગરી છે એટલે આ બધું પણ કથા દરમિયાન આપણે કથા જ્યારે શ્રવણ કરેલી એના પછી તમારે કદાચ અહીંયા રોકાવાનું હોય તો આ બધું પણ તમે નિહાળી શકો છો પણ આ જગ્યાની કેમ પસંદગી કરવામાં આવી એના વિશે લઈને આપણે પ્રવીણભાઈને વાત કરીશું પ્રવીણભાઈ ખાસ કરીને એક આ બહુ પ્રચલિત જગ્યા છે આ વિશે તો હું શું કહી શકું પણ આ બાપુની મનોરથની કથા છે સાધુને આંતર પ્રવૃત્તિ હોય છે ને સ્મૃતિ લબ્ધા કહેવાય છે એને અને એ બાપુની સ્મૃતિમાં આવ્યું છે અને એ કથામાં બાપુ પોતે જ એ કહેશે એ જ સારું પડે પણ બાપુના મનોરથની કથા છે એ તો વાત ચોક્કસ છે આ ખૂબ સરસ વાત કરી બાપુ આ બાપુના મનોરથની કથા છે એટલે લોકોને અમે પણ અમારા દર્શક મિત્રો જે નિહાળી રહ્યા છે એને મિત્રો અમે કહેવા માગશી કે આ કથાનો તમે મારા ખ્યાલથી લગભગ ઓગણીસ માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે અને પહેલાં દિવસે ટાઈમ સાંજનો છે બપોર પછીનો પછી રેગ્યુલર ટાઈમ લગભગ સવારે દસથી દોઢ એટલે દોઢ દોઢ બે વાગ્યા સુધીનો છે તો આપ અહીંયા જે આપણે ધોરાવીડા આવો એટલે લગભગ આઠ નવ કિલોમીટર ત્યાં ભંજણો ડુંગર આવે છે ત્યાં મંદિર છે ત્યાં આખે આખા કથાનું આયોજન કરવામાં આવ્યું છે દરેક દર્શક મિત્રોને અને તમામ ગુજરાતની કચ્છની તમામ ગુજરાતની ખમીરવંતી પ્રજાને અમારી નમ્ર વિનંતી છે કે આ કથ કથાનું શ્રવણનો તમે આપણા અવશ્ય લાભ લેજો આ રામકથા આપણા જીવનમાં સાંભળવી અને ઉતારવી એ પણ એક મહત્ત્વની છે મિત્રો ઘણી બધી ચર્ચા થઈ શકે એમ છે પણ આપણા કચ્છનું જ આ ગૌરવ છે અને મિત્રો કારણ કે અહીંયા ઘણી બધી વસ્તુ એવી છે કે આ બધું આયોજન પાછળ આ લોકો કેટલો સમય લગભગ દોઢ બે મહિનાથી આ તૈયારી ચાલી રહી છે એટલે કહેવાય છે ને કે આ બધું એમને એમ નથી થતું મિત્રો આ માયા દો પ્રકાર કે જો સમજ કરે ખાય એક મિલાવે મારા રામથી આ દૂજી નરકમાં લઈ જાય એટલે મિત્રો આ પૈસો કઈ જગ્યાએ જાવો જોઈએ કેવો હોવો જોઈએ કઈ જગ્યાએ વપરાવો જોઈએ એ મહત્વનું છે બસ આટલું જ વરી પાછા આપણે બે ચાર દિવસમાં મળશી આ કથાને લઈને કંઈક નવું લઈને તમારી સમક્ષ આવીશ જો મારી સાથે કોઈ ભક્તજન એમની કોઈ વાત શેર કરવા માગતા હશે તો આ નવીનગીરી સાથે હું વિનોદ સાધુ થોડાવીરા બચાવ કચ્છ આ મિત્રો અત્યારે જેમ મેં વાત કરી એમ કે જે અત્યારે આ કથાની તૈયારી ચાલુ રહી થઈ રહી છે ત્યારે આમાં આ જે એક ડોમ છે આ જબરદસ્ત અહીંયા ડોમ બનાવવામાં આવ્યો છે મિત્રો આ હડપ્પન નગરી એટલે તમને અહીંયા બે વસ્તુ જોવા મળશે એક તો આખી આખી આ હડપ્પન નગરી તમે નિહાળી શકશો મારી પાછળ મેં જેમ તમને વાત કરી એમ સફેદ રણ અને આ ભંજણો ડુંગર આ જગ પ્ર પ્રખ્યાત છે મિત્રો પછી એનાથી તમે શરૂઆતમાં આગળ આવો એટલે ધોળાવીરા હડપ્પન નગરી આવ્યા એટલે અત્યારે આ બધી વાત તો તો મેં તમને અગાઉ પણ કીધી છે પણ અત્યારે જે આ ડોમ બંધાઈ રહ્યો છે એ કેટલા બાય કેટલાનો ડોમ છે અને આ આ ડોમ ક્યાંથી આવ્યો છે અને આ ભાઈ સાથે આપણે વાત કરશી આ ભાઈ પહેલાં એ ભાઈનું નામ પૂછશી ક્યાંથી આવે છે અને એમને અહીંયા આવ્યા પછી કેવું લાગ્યું ભાઈ શું નામ છે તમારું મહીપતસિંહ પછી ખાસ કરીને તમારે અવારનવાર આ તો લઈને જવાનો હોય પરંતુ તમારું ગામ કયું છે અને આ મંડપ ક્યાંનો છે અમરેલી મંડપ છે અમે જૂનાગઢના છે અમે અહિયાં ફિટિંગ કરવા આવ્યા છે બાપુ ની કથા કે આ કેટલા બાય કેટલા મંડપ છે આ ત્રણસો ફૂટ નો મંડપ હે એટલે અંદાજે જોવા જાય તો આમાં ખાસ કરીને જે આ ભોજનની જે વ્યવસ્થા કરવામાં આવી છે પ્રસાદીની એની અંદર કેટલા માણસોનો સમાવેશ થઈ શકે એમ છે પછી આ જે મંડપ છે એ કેટલા માણસોનો સમાવેશ પાંચ 10000 માણસ જમણવારમાંનો સમય જાય અને કઈ તારીખથી બાપુની 19 તારીખથી ચાલુ થાય છે હા મિત્રો આ ખૂબ સરસ વાત કરી આપ પણ આ કથાનો લાભ લેજો કારણ કે ઓગણીસ માર્ચ એટલે હવે થોડા જ દિવસોમાં આ કથા શરૂ થવાની છે એટલે આઉટ ઓફ કન્ટ્રી અને ગુજરાતની બહારથી પણ આ લોકો ક્યાંક ને ક્યાંક હડપ્પન નગરીને અહીંયા માણવા આવતા હોય છે ત્યારે આપ પણ આ કથાનો લાભ લેવા જરૂર પધારજો નમસ્કાર દર્શક મિત્રો હું નવીનગીરી ગોસ્વામી મહાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ઓગણીસ માર્ચથી પૂજ્ય શ્રી મોરારી બાપુ દ્વારા રામ રામકથાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે તો જેની આપણે જોઈ શકીએ છીએ કે ફૂલ તૈયારીમાં એમનું મંડપનું કામકાજ ચાલી રહ્યું છે તેમજ અહીંયા આપણે પાછળ રણ પર જોઈ શકો છો જે આ દુર્ગમ વિસ્તારમાં મોરારી બાપુ શ્રી રામ કથાનું ભવ્ય આયોજન કર્યું છે તો આપ સૌ ભક્તજનોને અહીંયા પધારવા નમ્ર અરજ છે